હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાર્બનિક સંયોજનોના પ્રકારો કયા કયા છે જેના વિશેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એનાથી થોડા આગળ જવાના છીએ, પણ એ ચાલુ કરતા પહેલા આપણે થોડી અગત્યતા જણાવી દઉં. આજે જે હવે આપણે ટોપિક વિશેની ચર્ચા કરવાના છીએ, જે છે ક્રિયાશીલ સમૂહ. આપણી પાસે ઘણા બધા ક્રિયાશીલ સમૂહોનું લિસ્ટ છે, જેમાંથી તમે ધોરણ 10માં પણ એ ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરી રહ્યા છો. જેમ કે આપણે આલ્કેન વિશે ખબર હશે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એસ્ટર, આલ્ડિહાઇડ, કીટોન, આલ્કોહોલ, હેલોજન, એટલે આ બધા જે છે આ બધા જ ક્રિયાશીલ સમૂહ કહેવાય. શું કહી શકાય એને? ક્રિયાશીલ સમૂહ. આ સમૂહમાં તમે જ્યારે ધોરણ 10માં અભ્યાસ કર્યો હતો ત્યારે માત્ર એની ઉપર છલી માહિતી લીધી હતી, એટલે કે થોડો ઘણો આના વિશે આવડતું હોય એવું બની શકતું હોય. પણ હવે આપણે અભ્યાસ કરવાના છીએ જે એની પૂરી માહિતી લેવાના છીએ, જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ અત્યારે હાલના સિલેબસની અંદર પૂરી માહિતી અલગ રીતે આપેલી છે, જે અધૂરી છે. પ્લસ એ અત્યારે જે આપણે જે ટોપિક પર પહોંચ્યા છે ત્યાં નથી, પાછળ આપેલી છે, જેની જરૂર અત્યારે છે હાલમાં. અત્યારના હવેના જે ટોપિક છે સમાનધર્મી શ્રેણી ને બધું છે, આઈયુબીએસસી નામકરણ ને બધું. પણ આઈયુબીએસસી નામકરણ અને આ બધી જ વાત સમજતા પહેલા તમારે જરૂરી છે કે તમે ક્રિયાશીલ સમૂહ વિશે અવેર હો, અને એ ક્રિયાશીલ સમૂહ તમને આવડતા હોય. એટલે પહેલા આગળનો ભાગ ભૂલીને આપણે, એટલે કે આગળ જે સમાનધર્મી શ્રેણી છે ત્યાંથી અટકાવીને પહેલા આપણે ક્રિયાશીલ સમૂહ વિશે સમજવાના છીએ. શેના વિશે સમજવાના છીએ? ક્રિયાશીલ સમૂહ કયા કયા પ્રકારના હોય. જ્યારે આ ક્રિયાશીલ સમૂહના આધારે નામકરણ કરવાનું હોય છે તો નામકરણની અંદર પૂર્વક કયા પ્રકારના રાખી શકાય છે જેના વિશેની માહિતી પણ આપણે અહીંયા લેવાના છીએ. પૂર્વક આવતો હોય અથવા તો પ્રત્યય આવતો હોય, કે ક્રિયાશીલ સમૂહનું બંધારણીય સૂત્ર કેવા પ્રકારનું છે, આ બધી જ વાત અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ. સાથે સાથે આપણે એ પણ જણાવી દઉં છું કે આપણે એ ધ્યાન રાખવાનું છે કે હું તમને જે અહીંયા ક્રિયાશીલ સમૂહ વિશેની માહિતી આપું છું, બધી જ માહિતી ફરજિયાત તૈયાર કરવાની છે. આ બધી માહિતી કોઈ ને કોઈ પ્રકારે આપણે જરૂરથી કામમાં આવશે બધી જગ્યાએ. જેટલા સમય તમે ઓર્ગેનિક સંયોજનો ભણશો ત્યાં બધી જગ્યાએ ડગલે ને પગલે આ માહિતી જરૂરી છે. એટલે અહીંયા જે ચાલે છે આ ફરજિયાત આપ સૌએ 5 વાર લખવાનું રહેશે, તૈયાર કરવાનું રહેશે, તો અને તો જ તમે ઓર્ગેનિકનો પાયો મજબૂત કરી શકશો. એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો જો મજબૂત કરવો હોય તો ક્રિયાશીલ સમૂહ તેનો આધાર સ્તંભ છે. ક્રિયાશીલ સમૂહ શું છે? તેનો આધાર સ્તંભ છે. એટલે ક્રિયાશીલ સમૂહ દરેક વ્યક્તિએ ફરજિયાત તૈયાર કરવાના છે. તેમાં નામકરણ સમયે એમાં પ્રત્યય કયો લાગે છે, પૂર્વ કયો લાગે છે, અને તેનું બંધારણીય સૂત્ર, આ બધી જ વાત આપણે ખબર હોવી જોઈએ. તો શરૂઆત કરીએ છીએ આપણે ક્રિયાશીલ સમૂહની. શેની શરૂઆત કરીશું? ક્રિયાશીલ સમૂહ વિશેની શરૂઆત કરીએ છીએ. તો ક્રિયાશીલ સમૂહની શરૂઆતમાં સૌથી પહેલા આપણે એક ચોક્કસ પેટર્નમાં સમજવાના છીએ. જેમ કે લઈએ પહેલા તો ક્રિયાશીલ સમૂહનું નામ, એનું સૂત્ર, અને ત્યારબાદ એમાં નામકરણ સમયે પૂર્વક તરીકે ઉપયોગ થશે કે પ્રત્યય તરીકે ઉપયોગ થશે. હવે સાહેબ આમાંથી ઘણા બધાને એ ખબર હશે કે પૂર્વક કોને કહેવામાં આવે અને પ્રત્યય. જેમને નથી ખબર એમના માટે કહી દઉં કે પૂર્વકનો મતલબ થાય નામની આગળ લગાવવામાં આવતું હોય, પ્રત્યયનો મતલબ થાય નામની પાછળ લગાવવામાં આવતું હોય. તો આવા સંયોજનો છે એ પૂર્વક અને પ્રત્યય તરીકે ઉપયોગ કરી શકાય. તો હવે આપણે જોઈએ છીએ, શરૂઆત કરીએ આપણો પ્રથમ ક્રિયાશીલ સમૂહ જે છે આલ્કેન. શું આવશે? આલ્કેન. આલ્કેન જે છે, આલ્કેન ની અંદર હું તમને અહીંયા ધારો કે ઉદાહરણ પણ આપણે લખતા જઈએ તો જેનાથી થોડું સરળ રહે આપણા માટે. એટલે ઉદાહરણ લખતા જઈશું, એક એક બબે ઉદાહરણ લખશું, વધારે નહીં લખીએ આપણે અહીંયા, પણ ઉદાહરણની જરૂર છે એટલા માટે આપણે અહીંયા ઉદાહરણ પણ લખવાના છીએ. આલ્કેન હોય તો આલ્કેન જે છે અને બોન્ડ આર તરીકે દર્શાવે. શેના તરીકે દર્શાવાય?
બોન્ડ આર એટલે કે અહીંયા જે સંયોજનો આવશે બધામાં જો ઉદાહરણ લખું તો એ આવશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અથવા તો એવું કહું કે આર હોય બીજું આર તો છે આ આર સિવાય એને જો સાદી ભાષામાં લખવું હોય તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધથી જોડાયેલા સંયોજનો જ્યાં કાર્બન અને કાર્બન વચ્ચે કોઈ પણ જગ્યાએ ડબલ બંધ જોવા મળતો નથી આવા પ્રકારના સંયોજનો જેને શું કહેવાય આલ્કેન એટલે કે હું અહીંયા લખું ધારો કે CH3 બોન્ડ CH3 ને બધી જ વસ્તુ લખી શકાય એટલે એ લખવા જરૂર નથી બધું અહીંયા આવશે હવે પૂર્વક લાગે કે પ્રત્યય લાગે તો આલ્કેન શ્રેણી છે આ બધામાં પ્રત્યય લાગે છે અને એ પ્રત્યય છે આપના માટે કયો N પ્રત્યય શું આવશે N હવે આમાં તમે જોશો તો N દેખાતો હશે મિથ વત્તા N મિથેન ઇથ વત્તા N મિથેન એટલે આ મિથ અને ઇથ આ બધું શું છે જો એના વિશે વાત કરીએ તો એ કાર્બનની સંખ્યા છે શું છે કાર્બનની સંખ્યા કાર્બનની સંખ્યાના આધારે તમે કેમિસ્ટ્રીની ભાષામાં ચોક્કસ સંયોજનો સ્વરૂપે અથવા તો એવું કહે છે કે કેમિસ્ટ્રીના આંકડા IUPACમાં કેમિસ્ટ્રીના આંકડા તરીકે લઈએ તો જો કાર્બન 1 હોય એટલે કે એક જ કાર્બન હોય તો એને મિથ કહેવાય શું કહેવાય મિથ જો કાર્બન 2 હોય તો આને કહેવામાં આવે છે ઇથ કાર્બન 3 હોય તો આને કહેવામાં આવે છે ટ્રોપ કાર્બન 4 હોય તો બ્યુટ કાર્બનની સંખ્યા 5 હોય તો આને પેન્ટ કહેવામાં આવે કાર્બનની સંખ્યા 6 આવશે તો હેક્સ કાર્બનની સંખ્યા જો 7 હશે તો આને કહેવામાં આવશે હેપ્ટ કાર્બનની સંખ્યા જો 8 હોય તો આને કહેવામાં આવશે ઓક્ટ કાર્બનની સંખ્યા 9 હોય તો અહીંયા આવશે નોન અને કાર્બનની સંખ્યા જો 10 હોય તો એ આવશે ડેક એટલે કાર્બનની સંખ્યા કેટલી છે સૌથી પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે કેટલા કાર્બન છે તો આ કાર્બનના આધારે તેને કયા એકડા સ્વરૂપે લખી શકાય છે કાર્બનની સંખ્યાના એકડા ફરીથી એકવાર આપણે જણાવી દઉં જો કાર્બનની સંખ્યા 1 હોય તો એને મિથ કહેવામાં આવે છે ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હેક્સ હેપ્ટ ઓક્ટ નોન અને ડેક એટલે આ કાર્બનની સંખ્યાના એકડા છે શું છે કાર્બનની સંખ્યાના એકડા હવે એમાં માત્ર શું કર્યું જ્યારે કાર્બન કાર્બનમાં સિંગલ બંધ હોય મિથમાં તો એક જ કાર્બન છે એટલે એમાં કે સિંગલ બંધ કેવું આવવાની જરૂર નથી પણ જ્યારે બે કાર્બન હોય તો ઇથ પાછળ એન લખવાનું મિથ વત્તા એન તો આવી જવાનું છે ઓટોમેટિક પણ ઇથ વત્તા એન ત્યારબાદ આપણે આગળ લઈએ છીએ આલ્કીન સંયોજનો કયા પ્રકારના સંયોજનો આલ્કીન સંયોજનો આલ્કીન સંયોજનો એટલે થાય કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય કાર્બન કાર્બન વચ્ચે શું હોય દ્વિબંધ આવેલો હોય જ્યાં પ્રત્યય તરીકે આવે છે ઇન પ્રત્યય તરીકે શું આવે ઇન હવે આમાં આપણે એવું કહીએ છીએ કે કાર્બન કાર્બન વચ્ચે શું હોય દ્વિબંધ હોય તો ઓછામાં ઓછા બે કાર્બન અહીંયા જોઈએ કેમ કે એક કાર્બનમાં તો એ શક્ય નથી તો વાત તો ઓછામાં ઓછા બે કાર્બન જોઈએ મતલબ શરૂઆત અહીંયાથી થાય તો ઇથ વત્તા ઇન ઇથિન ઇથિન આવશે પ્રોપિન આવે બ્યુટિન આવે બ્યુટમાં પછી અલગ અલગ નંબરના આધારે હોય જે આપણે શીખવાના છીએ એટલે ત્યારે જોઈશું એટલે આ રીતે લખી શકાય જે કાર્બનની સંખ્યા હોય એના આધારે ઇન જે કાર્બન પર હોય એની સંખ્યાના આધારે લખવામાં આવે છે પણ એ IUPAC નામકરણનો ભાગ છે જે આપણે આ સમૂહ પત્યા પછી એટલે કે સમૂહ સમજ્યા પછી એ જોવાના છીએ બીજી વાત કરીએ આપણે આલ્કીન પછી આવે છે આલ્કાઇન પછી શું આવે છે આલ્કાઇન આલ્કાઇન વિશે વાત કરીએ તો આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ટ્રિપલ બંધ જોઈએ એટલે કે બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ટ્રિપલ બંધ મતલબ એક તો આમાં પણ નથી આવવાનું ત્યારબાદ બે માં લઈએ છીએ અને પ્રત્યયની વાત કરીએ છીએ તો પ્રત્યય તરીકે આવે છે આયન જે આવશે સોરી ઇથાઇન અહીંયા શું આવશે
ઇથાઇન પ્રોપાઇન બ્યુટવનાઇન એ બધા અલગ અલગ નામો છે જે નામકરણમાં આપણે શીખીશું પણ આ રીતે ટ્રિપલ બંધ હોય એટલે અને આલ્કાઇન સંયોજન કહેવાય આ બધા છે ને આ બધા પ્રત્યય છે હવે આપણે લઈએ છીએ હેલોજન હવે શું લઈએ છીએ હેલોજન હેલોજન ની વાત કરીએ તો આનું બંધારણીય સૂત્ર કેવું હોય હેલોજન નું બોન્ડ x બોન્ડ શું આવે x x નો મતલબ એવો થાય છે કે ત્યાં બોન્ડ f પણ આવી શકે બોન્ડ cl બોન્ડ br અને બોન્ડ i આવા પ્રકારના કોઈ પણ હેલોજન અહીંયા આવી શકે છે જ્યાં જો વાત કરીએ આપણે તો પૂર્વક અને પ્રત્યય વિશે વાત કરીએ તો ત્યાં હેલો પૂર્વક આવે છે શું આવે છે હેલો પૂર્વક અહીંયા જોઈ લેજો આપણે જોયું હશે અહીંયા ડેશ આગળ આપવામાં આવે છે ડેશ ડેશ જ્યારે અહીંયા પાછળ આપવામાં આવેલું છે તો આનો મતલબ એવો થાય કે આ નામની આગળ લખવામાં આવે છે નામની ક્યાં લખાય છે આગળ જ્યારે આ નામની પાછળ લખવામાં આવે છે એટલે આવા પ્રકારના સંયોજનો છે એટલે અહીંયા જ્યારે તમે નામ કરો જેમ કે ફ્લોરિન હોય તો ફ્લોરો ક્લોરિન હોય તો ક્લોરો બ્રોમિન હોય તો બ્રોમો એટલે એકાંત એક્ઝામ્પલ લખીએ આપણે જેમ કે ફ્લોરો ત્યારબાદ બીજું આવી શકે ક્લોરો પછી બ્રોમો આયોડો આ રીતે લખી શકાય જેમ કે હું આ જે સંયોજન છે આ સંયોજન નું ઉદાહરણ લખું તો આ આવશે સી એચ ફોર સી એચ થ્રી બોન્ડ સી એચ થ્રી અહીંયા આવશે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ ઓકે ત્યારબાદ આપણે લઈએ હેલોજન હેલોજન નું એક ઉદાહરણ લઉં છું ધારો કે હું લખું છું અહીંયા સી એચ થ્રી બોન્ડ સી એલ તો સી એચ થ્રી છે એટલે એક કાર્બનની સંખ્યા છે એટલે મિથેન થશે અરે ક્લોરો ક્લોરિન છે એટલે ક્લોરો મિથેન અને શું કહેવાય ક્લોરો મિથેન આ બધું જે નામકરણ છે આ નામકરણ આપણે આના પછીના લેક્ચર્સમાં બધામાં શીખવાના જ છે ત્યારબાદ આપણે આગળ જે હેલોજન વિશેની વાત હતી એટલે આવા તો આપણી પાસે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે જેનું નામકરણ આપણે અહીંયા સમજવાના છીએ હેલોજન હતું હેલોજન પછી આપણે આગળ વાત કરીએ તો લઈએ નાઇટ્રો શું લઈએ છીએ નાઇટ્રો આ બધાના નામકરણ આ જે છે આ નામકરણ અત્યારે નહીં લખીએ આપણે નામકરણ થોડું શીખવું પડે એવું છે આપણે કેમ કે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં ક્લોરોમિથેન અથવા તો ઇથોક્સીથેન તો પ્રોપેનોઇડ લખું કે જે લખું એ બધા નામમાં આપને કોઈ સમજ નહીં પડે કઈ રીતે નામ આવેલા છે એટલે આપણે શું કરીશું માત્ર એને બતાવવા માટેનું એક સમીકરણ લખીશું પછી એના આધારિત નામ જે એના ક્રિયાશીલ સમૂહ ગણ્યા પછી આપણે એના વિશે અભ્યાસ કરીશું તો નાઇટ્રો લઈએ છે તો નાઇટ્રો ની વાત કરીએ તો આવે છે બોન્ડ NO2 બોન્ડ શું આવે છે NO2 જે પોતે પૂર્વક છે જે શું છે પૂર્વક છે જેને એમ નાઇટ્રો તરીકે લખવામાં આવે છે ઓકે જેને એક સંયોજન લખું છું જેમ કે CH3NO2 CH3NO2 એટલે નાઇટ્રો મિથેન એટલે આ ઇઝી છે પણ જેમ જેમ આગળ આગળ વધતા જઈશું એમ ક્રિયાશીલ સમૂહના નામ પણ થોડા અઘરા બનતા જશે એટલે આ રીતે આ ઇઝી હતું એટલા માટે લખ્યું ત્યારબાદ આગળ વધીએ છીએ આપણે નાઇટ્રો પછીની વાત કરીએ આ નાઇટ્રો વિશેની વાત હતી ધારો કે હવે લઈએ છીએ આલ્કોહોલ હવે શું લઈએ છીએ આલ્કોહોલ તો આલ્કોહોલ વિશેની વાત કરીએ તો આલ્કોહોલ નું બંધારણીય સૂત્ર કેવું હોય તો આલ્કોહોલ નું બંધારણીય સૂત્ર આવે બોન્ડ OH બોન્ડ શું આવે OH અહીંયા જો એના પૂર્વક અથવા પ્રત્યયની વાત કરીએ તો એ આવશે ઓલ પણ એ આવશે ક્યાં પ્રત્યય સ્વરૂપે કયા સ્વરૂપે જોવા મળશે પ્રત્યય સ્વરૂપે જોવા મળશે અને તેનું એક ઉદાહરણ લખું છું જેમ કે હું લખું સી એચ થ્રી બોન્ડ ઓ એચ તેનું નામકરણ કરવું હોય તો આગળ સમજવાના છે છતાં કીધું ખાલી મિથેનોલ શું થાય મિથેનોલ એટલે આ રીતે કાર્બનની સંખ્યાની પાછળ ઓલ પ્રત્યય લગાવ્યા પણ એને થોડું અલગ રીતે સમજવાનો આપણે નામકરણમાં પ્રયત્ન કરીશું આલ્કોહોલ પછી લઈએ છીએ આપણે આલ્ડિહાઇડ પછી શું લઈએ
આલ્ડિહાઇડ વિશે વાત કરીએ આપણે તો આલ્ડિહાઇડ સંયોજનો કયા પ્રકારના અથવા તેનું બંધારણીય સૂત્ર કેવું હોય તો એનું બંધારણીય સૂત્ર આવે બોન્ડ CHO શું આવે બોન્ડ CHO આમાં પ્રત્યય રૂપે શું આવે આલ પ્રત્યય રૂપે શું આવે છે અહીંયા આલ જેમ કે હું અહીંયા લખું તો CH3 બોન્ડ CHO CH3 બોન્ડ CHO જગ્યાએ આ ત્રણ જગ્યાએથી જોડાણ થઈ શકે એટલે એ તો આલ્કેન્સ છે આલ્કેન શ્રેણી છે એટલે એકદમ સરળ છે પણ હવે થોડું અલગ લખીએ આપણે કીટોન કીટોન સંયોજન છે તો આ કીટોન સંયોજનમાં આવશે CO બોન્ડ CO આ જે છે આની અંદર ઓન પ્રત્યય લાગે છે કયો પ્રત્યય લાગે છે ઓન પ્રત્યય સ્વરૂપે લાગે છે આ ઓન લગાવ્યા બાદ આનું એક સમીકરણ લખો છું ધારો કે લખીએ આપણે CH3CO CH3 તો આવા પ્રકારનું જે સંયોજન છે આ સંયોજનમાં આ સાઈડ આપણે જોવી પડે છે એસિટોન છે શું છે એસિટોન છે નેલ પોલિશ રિમૂવલ માં વાપરીએ છીએ બધા છે એટલે આનું સંયોજનમાં અહીંયા આનો મતલબ એવો થાય કે અહીંયા ફરજિયાત બે કાર્બન જોઈએ અહીંયા એક જ કાર્બન હોય તો ચાલે અહીંયા એક કાર્બન ચાલે અહીંયા એક કાર્બન અહીંયા એક કાર્બન પણ અહીંયા ફરજિયાત બે કાર્બનની જરૂરિયાત પડતી હોય ત્યારબાદ આપણે લઈએ છીએ થોડી એવી વિસ્તૃત માહિતી થોડી આપણે સાઈડમાં સમજવાના છીએ એટલે ક્રિયાશીલ સમૂહનું આપણે બંધારણ જોઈ લઈએ પહેલા ત્યારબાદ આપણે લઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ શું લઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ આ કાર્બોક્સિલિક એસિડ વિશેની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ ની અંદર આપણી પાસે આવશે બોન્ડ COOH બોન્ડ COOH તો આ જે બોન્ડ COOH છે આ બોન્ડ COOH માં પ્રત્યય સ્વરૂપે કેના સ્વરૂપે પ્રત્યય સ્વરૂપે ઓઇક એસિડ આવું વપરાય છે સેના તરીકે વપરાય છે પ્રત્યય એટલે કાર્બનની સંખ્યા ગણવાની હોય છે અને કાર્બનની સંખ્યાની પાછળના ભાગમાં ઓઇક એસિડ આ શબ્દ ઉમેરવાનો રહેતો હોય છે હવે ધારો કે હું લખું છું અહીંયા CH3COOH CH3COOH એટલે કે વિનેગર જેને બીજી ભાષામાં ઇથેનોઇક એસિડ પણ કહેવાય શું કહેવાય છે ઇથેનોઇક એસિડ ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ છીએ જે છે એસ્ટર જે શું છે એસ્ટર એસ્ટર વિશે વાત કરીએ તો એસ્ટર આવશે બોન્ડ COO બોન્ડ આવા પ્રકારનું સંયોજન એટલે આ પ્રકારનું જે સંયોજન છે આ પ્રકારના સંયોજનમાં કેટલા કાર્બનની જરૂર પડે બંને બાજુ બે કાર્બન આ ડેશના આધારે નક્કી થાય કેટલા કાર્બન જોઈએ ડેશના આધારે નક્કી કરી શકો ઓકે તો આને આપણે જોઈએ તો અહીંયા લખી શકીએ છીએ આપણે અને આ જે સંયોજન છે આ સંયોજનમાં ઓએટ લાગે છે શું લાગે છે ઓ એ ટ પ્રત્યય સ્વરૂપે ઓએટ લાગે છે જેમાં હું તમને ઉદાહરણ આપીશ CH3COOCH3 મિથાઇલ ઇથેનોઇટ પણ આનું નામકરણ કઈ રીતે લખ્યું છે એના નિયમો છે ઘણા બધા નિયમો છે એને સમજવાનો પણ પ્રયત્ન કરવાના છે પણ એ આગળ સમજવાના છે એટલે આ એસ્ટર વિશે વાત છે ત્યારબાદ આપણે લઈએ છીએ ઇથર શું લઈએ છીએ ઇથર 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 જે છે ઇથર આવશે આપણી પાસે બોન્ડ ઓ બોન્ડ બોન્ડ ઓ બોન્ડ આ સંયોજન આ સંયોજન આ સંયોજન આ ત્રણ એવા છે કે જેમાં બંને બાજુ કાર્બનની જરૂરિયાત ફરજિયાત હોય એટલે આ રીતે હું જેને આ રીતે લખું છું તો આમાં પ્રત્યય આવે છે આમાં શું આવે છે પ્રત્યય એટલે કે પૂર્વક અને પ્રત્યયમાંથી સોરી પૂર્વક આવે છે અને એ પૂર્વક આવશે આલ્કોક્સી શું આવે છે આલ્કોક્સી આ આલ્કોક્સી શું છે એ આપણે ઉદાહરણથી નામકરણમાં ખૂબ સારી રીતે સમજવાના છે અને એનું એક ઉદાહરણ લઉં છું અહીંયા CH3 બોન્ડ ઓ બોન્ડ CH3
એટલે આ બધી વસ્તુ જેટલા તમે લખો છો આ બધા જ તમારે ખાસ જરૂરી છે. ત્યારબાદ આવે છે નાઇટ્રાઇલ સમૂહ. કયા આવે છે? નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ વિશેની વાત કરીએ તો નાઇટ્રાઇલ સમૂહ આવશે બોન્ડ CN, બોન્ડ CN, જ્યાં કાર્બનની સંખ્યા ગણવાની હોય છે અને પાછળના ભાગમાં પ્રત્યય સ્વરૂપે નાઇટ્રાઇલ પૂરેપૂરો શબ્દ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? નાઇટ્રાઇલ. ઓકે, એનું એક સંયોજન લખું છું. ધારો કે CH3 બોન્ડ CN. આ સંયોજન શું આવશે? CH3 બોન્ડ CN. ત્યારબાદ આપણે આનાથી આગળ એક સંયોજન લઈએ છીએ જે છે એમાઇન સંયોજન. કેવા પ્રકારના સંયોજન આવશે? એમાઇન સંયોજન. થોડું આગળ વધીએ આપણે, એટલે કે એમાઇન સંયોજનો વિશેની ચર્ચા કરીએ. એમાઇન કયા સંયોજન આવશે આપણી પાસે? એમાઇન સંયોજનો. એમાઇન ની અંદર અલગ અલગ ત્રણ ભાગો છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન અને તૃતીય એમાઇન. કયા કયા આવશે? પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન અને તૃતીય. તો પ્રાથમિક માં આવશે બોન્ડ NH2. પ્રાથમિક માં શું આવશે? બોન્ડ NH2. દ્વિતીય ની વાત કરીએ તો એ આવશે બોન્ડ NH, બોન્ડ. અને તૃતીય ની વાત કરીએ તો આવશે બોન્ડ N, બોન્ડ N. એટલે આવા પ્રકારના સંયોજનો. આમાં તમે જોઈ શકો છો કે જે એમોનિયા છે, શું એમોનિયા, આ એમોનિયા માંથી જો એક હાઇડ્રોજન દૂર કરીએ તો એ પ્રાથમિક એમાઇન કહેવાય. એમોનિયા માંથી બે હાઇડ્રોજન દૂર કરીએ તો એને દ્વિતીય એમાઇન કહેવાય. અને એમોનિયા માંથી જો ત્રણ હાઇડ્રોજન દૂર કરીએ તો એને શું કહેવાય? તૃતીય એમાઇન. હવે આ દરેક ના આપણે ઉદાહરણ આગળ જોવાના છીએ. અને દરેક માં જો પ્રત્યય ની વાત કરીએ તો એ આવશે એમાઇન. પૂરેપૂરો પ્રત્યય એમાઇન અહીંયા લગાવવામાં આવશે. જેમ કે હું સંયોજન લઉં છું અહીંયા CH3 બોન્ડ NH2, પછી CH3 બોન્ડ NH બોન્ડ CH3 આવું લખી શકું. એટલે હું અહીંયા લખું CH3 બોન્ડ NH બોન્ડ CH3. અને ત્રીજું ઉદાહરણ આનાથી થોડું આગળ, આ ત્રણ જે લાઈન છે ત્રણે ત્રણ લાઈનમાં મારે ફરજિયાત કાર્બન લખવો પડે. એટલે આ રીતના ઘણા બધા સંયોજનો થયા. આના પછી આપણે હજી થોડા સંયોજનો બાકી છે પણ એ નામકરણમાં અત્યારે હાલમાં એની જરૂર નથી. એટલે કે એ સંયોજન તમારે આવશે એનહાઇડ્રેટ ને આવા પ્રકારના સંયોજનો આવશે. એટલે ખાસ જરૂરી તમારા માટે જો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એ આટલા ક્રિયાશીલ સમૂહ છે કે જેની તમારે જરૂર પડવાની છે. એટલે આ બધા ક્રિયાશીલ સમૂહ તમારે ફરજિયાત લખવાના છે, પાંચ વાર ફરજિયાત પાંચ વાર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ, અહીંયા થોડા આગળ વધીએ. હું તમને એક ઉદાહરણ આપું છું. આની અંદર તમારે જાતે વિચારવાનું છે કે કયો ક્રિયાશીલ સમૂહ આવશે. ઓકે, તાજે આપણી પાસે આ સમૂહ આપવામાં આવે છે, આમાંથી કયો ક્રિયાશીલ સમૂહ હોઈ શકે? આવો તમને સવાલ પૂછવામાં આવે તો યાદ રાખવાનું આ એવા સંયોજનો છે કે જે બધામાં આવશે, પણ આના સિવાયનો કયો ક્રિયાશીલ સમૂહ છે, આ ત્રણ સિવાયનો, એ આપણે નક્કી કરવાનું છે. આમાં કયો હોઈ શકે? ઓકે, ધારો કે કીટોન લખું તો કીટોન જે છે કીટોન ને હું આ રીતે પણ લખી શકું, બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ. તો આ રીતે લખવા જાવ તો શું અહીંયા કીટોન છે? ઘણી વખત એવો સવાલ થાય એની અંદર કે અહીંયા બોન્ડ ઓએચ છે, તો બોન્ડ ઓએચ છે તો શું આ આલ્કોહોલ અને કીટોન બંને ધરાવે છે? આવો સવાલ ઉદ્ભવતો હોય છે. એટલે આવા સમયે આનો કયો ક્રિયાશીલ સમૂહ છે એ ઓળખવા માટે તમને આ જેટલા સંયોજનો છે આ ચાર સંયોજનો છે જેના તમને થોડા ઘણા અલગ પ્રકારના બંધારણ પણ આવડવા જોઈએ. એટલે કે એક્ઝેક્ટ આ જોવા જાવ તો આનું સૂત્ર છે, પણ એનું બંધારણીય સૂત્ર થોડું અલગ પ્રકારનું હોય છે. એ કેવું હોય છે એ આપણે ખબર હોવી જોઈએ. જેમ કે હું કીટોન લખું તો કીટોન નું બંધારણીય સૂત્ર આવા પ્રકારનું હોય. ત્યારબાદ જો આલ્ડિહાઇડ લખું તો આલ્ડિહાઇડ નું બંધારણીય સૂત્ર આવા પ્રકારનું હોય. એટલે આલ્ડિહાઇડ આ રીતે લખાય. જો કાર્બોક્સિલિક એસિડ લઉં છું તો કાર્બોક્સિલિક એસિડ નું બંધારણ એક આવા પ્રકાર હોય છે. અહીંયા દર્શાવ્યું છે આ આટલો ભાગ છે, આ આટલો ભાગ કાર્બોક્સિલિક એસિડ નો છે. શેનો છે? કાર્બોક્સિલિક એસિડ.
એટલે આ કાર્બોક્સિલિક એસિડ છે. ત્યારબાદ એસ્ટર વિશે વાત કરીએ તો એસ્ટર જે છે આ એસ્ટર ને આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે આ જે સંયોજનો છે આ સંયોજનોમાં શું થતું હોય, એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહો જોડીને લખી શકાતા હોય. એટલે ઘણી વખત કન્ફ્યુઝન ઉત્પન્ન કરતું હોય છે, અહીંયા સી ડબલ એચ માં કન્ફ્યુઝન જોવા મળે છે. આવા પ્રકારનું કન્ફ્યુઝન ઉત્પન્ન થઈ શકે. ધારો કે હું આ રીતે લખું છું જેટલા પણ ક્રિયાશીલ સમૂહ છે આ બધા જ ક્રિયાશીલ સમૂહ આપણે ફરજિયાત આવડવા જોઈએ, તૈયાર હોવા જોઈએ, તો અને તો તમે સારી રીતે કાર્બનિક સંયોજનોમાં ભાગ ભણી શકો છો. શું કરી શકો છો? સારામાં સારી રીતે કાર્બનિક સંયોજનોનો ભાગ ભણી શકાય. એટલે આ બધા જ ક્રિયાશીલ સમૂહ જે છે આ બધા જ ક્રિયાશીલ સમૂહ આપણે ફરજિયાત લખવાના રહેશે, ફરજિયાત લખવાના રહેશે પાંચ વખત, અને તૈયાર કરવાના પણ રહેશે. તો અને તો જ તમે નામકરણ સમજી શકશો, તો અને તો જ નામકરણ સમજી શકાય છે. એટલે આ રીતે આ બધા ક્રિયાશીલ સમૂહ સમજવા. આના સિવાય જે બાકી રહ્યા છે જો એના વિશે વાત કરીએ તો એમાં આવશે એનહાઇડ્રેટ. શું આવે છે? એનહાઇડ્રેટ. એનહાઇડ્રેટ છે તો એનહાઇડ્રેટ નો બંધારણ થાય કંઈક આવા પ્રકારનું, સી ડબલ બોન્ડ ઓ બોન્ડ ઓ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ, આવા પ્રકારનું બંધારણ થાય. આ એનહાઇડ્રેટ છે. એનહાઇડ્રેટ નું નામકરણ કરવું હોય તો કઈ રીતે થાય એ આપણે આગળ વાત કરવાના છીએ. ત્યારબાદ એસિડ ક્લોરાઇડ. શું આવે છે? એસિડ ક્લોરાઇડ. તો એસિડ ક્લોરાઇડમાં બે અલગ અલગ ક્રિયાશીલ સમૂહનું મિશ્રણ છે. શું છે? બે અલગ અલગ ક્રિયાશીલ સમૂહનું મિશ્રણ કરવામાં આવે છે. જે કયા છે? તો એક છે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ અને બીજો છે ક્લોરાઇડ એટલે કે સીએલ. તો એમાં આવશે બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ સી, આવા પ્રકારનું સ્ટ્રક્ચર જેને બોન્ડ સીઓ સીએલ તરીકે પણ લખાય. શેના તરીકે લખાય? સીઓ સીએલ. ત્યારબાદ આપણે વાત કરીએ એમાઇડ. શું લઈએ છે? એમાઇડ. અહીંયા એમાઇડ લખ્યું હતું જયારે આ એમાઇડ છે. એમાઇડ સંયોજનો લખવા હોય તો એમાઇડ કઈ રીતે લખી શકાય? સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એન એચ ટુ અથવા તો સીઓ એન એચ ટુ. એટલે આમાં શું થાય છે? બે અલગ અલગ ક્રિયાશીલ સમૂહમાં એકનું વિસ્થાપન બીજા દ્વારા કરવામાં આવતું હોય આવા પ્રકારના સંયોજનો છે. એટલે આટલા ક્રિયાશીલ સમૂહો વિશેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. કાર્બનની સંખ્યાના આધારે એમને શું પૂર્વક આપવામાં આવ્યો છે એની પૂરતી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ તમારી પાસે એ પણ ખબર હોવી જોઈએ કે કોઈ ક્રિયાશીલ સમૂહનું અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર કેવા પ્રકારનું હોય. ખાસ જરૂર આની છે તમારે પૂર્વક અને પ્રત્યય, પૂર્વક અને પ્રત્યય કઈ રીતે લગાવવામાં આવે છે. આટલા સંયોજનો તમારે ફરજિયાત કરવાના રહેશે. આ સંયોજનો તમારા નામકરણમાં ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આયુબીએસસી નામકરણ શરૂ કરવાના છીએ. શું શરૂ કરવાના છીએ? આયુબીએસસી નામકરણ. આ આયુબીએસસી નામકરણની અંદર તમારે સ્ટેપ વાઇઝ આપણે જવાના છીએ, જેમાં શરૂઆત કરીશું આલ્કેન સંયોજનનું નામકરણ. તો એ નામકરણ કઈ રીતે થાય છે? આલ્કેન એક હું તમને સૌથી વધારે સમય માટે શીખવાડવાનો છું. આલ્કેન સંયોજનો તમારે ફરજિયાતપણે ખૂબ જ શાંતિથી અને જેટલા નિયમો હું અહીંયા લખાવું છું આ બધા જ નિયમો આપણે તૈયાર કરવાના રહેશે. એ બધા નિયમો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉપયોગમાં આવતા હોય છે. તો એ બધા નિયમો આપણે ફરજિયાત સમજવાના રહેશે. એટલે આ બધા નિયમો વિશેની માહિતી લઈશું. ત્યારબાદ આપણે બીજા સમૂહો વિશે થોડું ઝડપથી સમજીશું. આ એક સંયોજનને સમજવા આપણે ખૂબ જ વધારે સમય લેવાના છીએ. તો આપ સૌને વિનંતી છે કે આ બધી જ તૈયારી બહુ વ્યવસ્થિત કરજો અને સારી રીતે લખાણ પર લાવજો આપણી પાસે. તો નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીએ આઈયુપીએસસી નામકરણ.